રાજકોટના બેડી માર્કેટયાર્ડમાં વિવિધ ઉપજની મબલક આવક બે દિવસમાં બત્રીસ હજાર ગુણી મગફળીની પણ આવક ખેડૂતોને મગફળીનો એક હજાર એકસો પચાસથી એક હજાર ત્રણસો નેશી રૂપિયા ભાવ મળ્યો કપાસની પણ ત્રીસ હજાર મણ કરતા વધુ આવક થઈ કપાસનો એક હજાર ત્રણસો સિત્તેરથી એક હજાર પાંચસો ત્રીસ ભાવ ખેડૂતોને મળ્યો છે દિવાળીનું વેકેશન પડવાનું હોય ત્યારે ખેડૂતો હંમેશા પોતાનો માલ માર્કેટિંગ યાર્ડમાં વેચવા માટે પ્રેરાતા હોય છે હમણાં ત્રણ દિવસ પછી માર્કેટિંગ યાર્ડો બંધ થતા હોય તો અત્યારે જે માલનું ઉત્પાદન થયું છે એને માર્કેટિંગ યાર્ડમાં વેચવા અને ખેડૂતોને પૈસાની અત્યારે જરૂરિયાત હોય નવા બી બિયારણ ખાતર લેવાના હોય તો માર્કેટિંગ યાર્ડમાં મગફળી તેમજ ને અત્યારે પૂરજોશ મબલક આવક થઈ છે મગફળીની વાત કરીએ તો પચાસ પંચાવનથી સાઠ હજાર ગુણી મગફળી બે દિવસ પહેલાં ઉતારી દેવામાં આવી હતી એમાંથી ત્રીસથી બત્રીસ હજાર ગુણીનું અત્યારે વેચાણ બાકી છે આજની તારીખમાં મગફળીના ભાવની વાત કરીએ તો સાડા અગિયારસો થી લઈ અને તેરસો સિત્તેર રૂપિયા સુધીના ભાવ અત્યારે મગફળીના જોવા મળે છે સો આસપાસ મગફળી છે બારસો ને રૂપિયા ભાવ આવેલ છે ટેકાના ભાવ કરતા થોડોક સારી ભાવ મળે છે ઊંચા ભાવ મળે છે આજે ઉત્પાદન તો વિકેશ બત્રીસ મણ થયું ઉત્પાદન આમ સારું રહ્યું ભાવમાં થોડોક હજી ઓછું એમ એટલે દિવાળી પેલા બંધ થવાના પેલા હતા છે તો ઓછા આવ્યા અત્યારે ખંભાળે થી મગફળી ભરીને જ આવ્યો છે બીટી બત્રી છે ભાવ આવ્યો છે બારસો રૂપિયા એટલે ઓછો તો ગણાય ભાવ પણ આ વેચવી પડે ને દિવાળી રજા પડે છે ને મજૂરને પૈસા ચૂકવવાના હોય તો ખેડૂત વેચવી પડે સીઝન તો બહુ નથી અમારે તો બહુ પચીસ ત્રીસ મણ હોય દસ બાર મણ એવી રીતે ઉતારા આવે તો મગફળી બજાર હાવ તારીઓ વહી ગઈ છે અને આ મિલર ઓરિયા એને સરકારે સાઠ ગાઈડ છે એટલે ભાવ કાપવાના જ છે તો આની મલપા કાંઈક થવું તો જોઈએ ને કેમ કોઈ પબ્લિક સમજતી જ નથી કોઈ વાતને ટેકાના ભાવે ની જાય છે તો આમાં હવા છે કેમ કે મગફળી નબળી છો બે હજાર રૂપિયા દીવ કાંઈ નડત નડતું નકર તરત નડે છે બધું આની મલપા આ સરકાર માટે ખાવા જ આજા છે ટેકાના ભાવે શું મળે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડ ની અંદર મબલક ની આવક છે તે જોવા મળી રહી છે દિવાળી નું વેકેશન પડે તે પહેલા જ ખેડૂતો પોતાની જણસીઓ છે તે વેચતા જોવા મળી રહ્યા છે હાલ અમે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ની અંદર મગફળી વિભાગ છે કે તેની અંદર છીએ જુઓ કે બે દિવસની અંદર પચાસ હજાર મણ જેટલી ગુણીની આવક થઈ હતી તેમાંથી બત્રીસ હજાર મણ ગુણીની વેચાણ છે તે આજે થાય તેવી પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે મગફળીના જે ભાવ છે તે મણે અગિયારસો ને પચાસથી લઈને તેરસો ને એસી રૂપિયા સુધીના ભાવે મગફળી છે તે વેચાય છે તો બીજી તરફ કપાસની અંદર પણ ત્રીસ હજાર મણ જેટલી આવક છે તે થઈ છે ને કપાસના ભાવ પર તેરસોથી તેરસો ને થી લઈને પંદરસો ત્રીસ સુધીના ભાવે કપાસ છે તે વેચાયો છે ઓપન માર્કેટની અંદર સારા ભાવ મળતા હોવાથી ખેડૂતો મગફળી ટેકાના ભાવે વેચતા નથી અને ખાસ કરીને જ્યારે દિવાળીનો સમય હોય છે ને ત્યારે ખેડૂતોને જે મજૂરી સહિતના ચુકવણા છે તે કરવાના હોય છે અને તેના કારણે જ જે તમામ જે તેમની જણસીઓ પાક છે કે તે બજારની અંદર ઓપન માર્કેટની અંદર વેચતા હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે મગફળી જ્યારે સરકાર ટેકાના ભાવે ખરીદી કરતી હોય છે ત્યારે તેમને પૂરતા ભાવ છે તે પોષણસમ ભાવ મળવા જોઈએ તે મળતા નથી અને તેના કરતાં સારા ભાવ છે તે ત્યારે ઓપન માર્કેટની અંદર મળી રહ્યા છે ને તેને કારણે જ દિવાળી વેકેશન પહેલાં જ ખેડૂતો ચૂકવણા કરવાના હોવાથી પોતાનો પાક છે તે ઓપન માર્કેટની અંદર વેચતા જોવા મળી રહ્યા છે કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ રાજકોટ